चलो विद्यार्थी मित्रों आज धोरण 11 विषय अर्थशास्त्र एकम नंबर 3 मान એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે વ્યક્તિગત માંગ એટલે શું અને બજાર માંગ એટલે શું. એટલે કે વ્યક્તિગત માંગ અને બજાર માંગ એક જ આલેખ પત્રમાં આકૃતિ દ્વારા સમજાવો. બરાબર, માંગ એટલે શું એના વિશે આપણે અભ્યાસ અગાઉના વિડિયોની અંદર કરી ચૂક્યા છીએ. હવે આપણે એના અભ્યાસ ઉપર આધારિત સમજીએ કે વ્યક્તિગત માંગ કોને કહેવાય અને બજાર માંગ કોને કહેવાય. તો વ્યક્તિગત માંગ એટલે શું? તો પહેલા છે માંગ એટલે શું, આપણને વ્યાખ્યા ખબર હોવી જોઈએ. માંગ કોને કહેવાય? તો કે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવતો હોય તો તેને માંગ કહે છે. હવે એ માંગ પર આધારિત વ્યક્તિગત માંગ એટલે શું? તો કે ચોક્કસ સમયે કોઈ એક વ્યક્તિ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને શું કહેવાય? વ્યક્તિગત માંગ કહેવાય. એટલે કે કોઈ એક વ્યક્તિ જુદી જુદી કિંમતે વસ્તુની જેટલી માંગ કરે છે એને શું કહેવામાં આવે છે? વ્યક્તિગત માંગ કહે છે. એવી જ રીતે બજાર માંગ એટલે શું? તો એ જ વ્યાખ્યા મુજબ ચોક્કસ સમયે તમામ વ્યક્તિઓ દ્વારા, જો અહીંયા શું આપ્યું છે? બજાર માંગ એટલે બધાનું આપ્યું છે. તો ચોક્કસ સમયે તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુઓની માંગના સરવાળાને શું કહેવામાં આવે છે? બજાર માંગ કહે છે. બરાબર, એટલે અહીંયા બે થી વધારે વ્યક્તિઓની ધ્યાનમાં લેવામાં આવે છે જેને બજાર માંગ કહેવાય. એટલે કે ચોક્કસ સમયે તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુઓની જુદી જુદી માંગ, એટલે કે વસ્તુઓની જેટલા પ્રમાણની અંદર માંગ થાય છે જુદી જુદી કિંમતે, એ માંગનો સરવાળો જેને બજાર માંગ કહે છે. વ્યાખ્યા ઉપરથી આપણે કોષ્ટક બનાવ્યું છે કે સૌપ્રથમ જો એક વસ્તુની કિંમત, એટલે કે કોઈ પણ વસ્તુ લઈએ, એક્સ વસ્તુની કિંમત, ગમે તે વસ્તુ લઈ શકાય, એક્સ વસ્તુની કિંમત 10 રૂપિયા છે, ત્યારે એ વ્યક્તિ એક એકમની માંગ કરે છે, બી વ્યક્તિ બે એકમની માંગ કરે છે, સી વ્યક્તિ 3 એકમની માંગ કરે છે, તો બજાર માંગ કેટલી થઈ કહેવાય? તો વ્યાખ્યા મુજબ ચોક્કસ સમયે તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુઓની માંગના સરવાળાને બજાર માંગ કહે છે. એટલે કે બધી જ વ્યક્તિઓ દ્વારા, અહીંયા આપણે 3 વ્યક્તિ લીધી છે ઉદાહરણ તરીકે, એ બી અને સી વ્યક્તિ, તો એ વ્યક્તિ 10 રૂપિયાની કિંમતે એક એકમની માંગ કરે છે, બી વ્યક્તિ 2 ની કરે છે, સી વ્યક્તિ 3 ની કરે છે, તો આ ત્રણેયનો સરવાળો એ શું થશે? બજાર માંગ થશે. એટલે 6 એકમ એ શું થઈ? બજાર માંગ થઈ. એવી જ રીતે કિંમત ઘટીને 8 રૂપિયા થાય છે તો માંગનો નિયમ છે, કિંમત ઘટે તો માંગ વધે. તો કિંમત ઘટીને 8 રૂપિયા થાય છે ત્યારે એ વ્યક્તિ માંગ શું કરશે? વધારે છે, 2 એકમ કરે છે, બી વ્યક્તિ 3 એકમ કરે છે, સી વ્યક્તિ 4 એકમ કરે છે, શું થશે? સરવાળો 9 એકમ થયો બજારમાં. એવી રીતે 6 4 અને 2 જેમ જેમ કિંમત ઘટતી જાય છે તેમ તેમ વ્યક્તિગત માંગ વધતી જાય છે, 1 2 3 4 5 થાય છે. એવી જ રીતે બી વ્યક્તિની 2 3 4 5 અને 6 કરે છે, એવી રીતે સી વ્યક્તિ 3 4 5 6 અને 7. એટલે કે જેમ જેમ કિંમત ઘટતી જાય છે તેમ તેમ માંગ શું થાય છે? વધતી જાય છે. એવી જ રીતે ટોટલ બજાર માંગ પણ શું થશે? નિયમ અનુસાર કિંમત ઘટે છે તો માંગ વધતી જાય છે. આપણે એ નિયમને આધારે કોષ્ટક બનાવ્યું છે. હવે એ કોષ્ટક દ્વારા આપણે આકૃતિ દોરીશું. તો આકૃતિની અંદર સૌ પ્રથમ એક્સ ધરી પર શું લખવાનું? વસ્તુની માંગ. અહીંયા એ બી સી 3 વ્યક્તિની માંગ અને બજારમાં 4 વસ્તુ આવી છે, તો અહીંયા આપણે ખાલી એટલો ઉલ્લેખ કર્યો છે વસ્તુની માંગ એટલે બધાનો હોય છે. જ્યારે વાય ધરી પર શું આવશે? તો કે વસ્તુની કિંમત રૂપિયામાં. બરાબર, હવે કિંમતની અંદર જોઈએ સૌથી નાનામાં નાનો આંક કેટલો છે? 2. મોટા મોટો આંક કેટલો છે? તો કે 10. તો અહીંયા આપણે એ મુજબ સ્કેલ માપ લેવું કે 1 સેન્ટીમીટર બરાબર કેટલું માપ લઈ શકાય, કેટલી કિંમત લઈ શકાય. નાના નાના 2 છે, મોટા મોટા 10 છે, અહીંયા 2 ના સ્ટેપ આપ્યા છે, તો આપણે લખીએ તો કે 1 સેન્ટીમીટર બરાબર 2 કિંમત, તો 2 4 6 8 અને 10. બરાબર, એવી જ રીતે વાય ધારી પર, સોરી એક્સ ધારી પર વસ્તુની માંગ એકમમાં આપી છે, તો માંગમાં સૌથી નાના નાનો આંક કેટલો છે? 1 અને સૌથી મોટા મોટો આંક કેટલો છે? 18. તો આપણે અહીંયા માપ દર્શાવવાના છે જેથી આપણો આલેખ એવો બનવો જોઈએ કે આલેખનો નિયમ છે કે આલેખ અતિ નાનો પણ ન હોવો જોઈએ, અતિ મોટો પણ ન, એટલે કે પ્રમાણસર હોવો જોઈએ. તો પ્રમાણસર કેવી રીતે બને? આપેલ આંકડાકીય માહિતીને ધ્યાનમાં રાખે અહીંયા નાના નાનો આંક 1 છે, મોટા મોટો 18 છે, તો અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 2 માપ લીધું છે, તો કે 2 4 6 8 10 12 14 અને 18 લઈ શકીએ. હવે આપણે આકૃતિ બનાવવાની કેવી રીતે બનાવવાની? સૌપ્રથમ
સમજાવે કે આપણે એક વ્યક્તિની આકૃતિ બનાવી તો એ વ્યક્તિ 10 ની કિંમત કેટલી માન કરે છે તો કે 1 એકમ તો 10 ની કિંમત માન 1 જ્યાં એક બીજાને છેદે છે જો અહીં એક બીજાને છેદે છે ત્યાં આપણે ટપકુ કરીશું પછી એટલે કે બિંદુ દર્શાવીશું પછી 8 ની કિંમત કેટલી માન કરે છે તો 2 8 ની કિંમત અને 2 જ્યાં એક બીજાને છેદે છે બરાબર ત્યાં બીજું બિંદુ કરીશું એવી જ રીતે 6 રૂપિયાની કિંમતે 3 થાય છે 4 ની કિંમતે કેટલી થાય છે 4 થાય છે તો કે 4 ની કિંમતે 4 પછી 5 ની સોરી 2 ની કિંમતે કેટલા થાય છે તો કે 5 તો 2 ની કિંમતે 5 જ્યાં એકબીજાને છેદે છે ત્યાં આપણે બિંદુ આપ્યા છે તો આ બિંદુને જોડતી રેખા બની એ શું બની એ વ્યક્તિની વ્યક્તિગત રેખા બની એવી જ રીતે D ની બનાવવાની જેની અંદર આપણે આપ્યા 2 3 4 5 ને 6 તો કે 10 ની કિંમતે 2 8 ની કિંમતે 3 6 ની કિંમતે 4 4 ની કિંમતે 5 અને 2 ની કિંમતે 6 તો 6 એ બિંદુને જોડતી રેખા બની બી વ્યક્તિની કેવી રીતે સી કુટુંબ તો કે 3 જ્યારે 10 ની કિંમત છે ત્યારે 3 માન છે 8 ની કિંમત છે ત્યારે 4 માન છે જ્યારે 6 ની કિંમત છે ત્યારે 5 માન છે જ્યારે 4 ની કિંમત છે ત્યારે 6 એકમની માન છે જ્યારે 2 રૂપિયાની કિંમત છે ત્યારે તેની માન 7 એકમ છે બરાબર તો આ બિંદુને આપણે આપ્યા એટલે જોડતી રેખા બની સી વ્યક્તિની માંગ બની એવી જ રીતે બજાર માંગ રેખા બનાવીશું કે જેની અંદર સૌ પ્રથમ 10 ની કિંમતે માંગ કેટલી છે તો 6 તો કે 6 અને 10 એકબીજાને જ્યાં છેદે છે અહીંયા આપણે જોઈ શકીએ અહીંથી આમ લાઈન દોરી અને અહીંયાથી આમ લાઈન દોરી એટલે એકબીજાને છેદે ત્યાં 6 આવ્યું એવી રીતે 8 ની કિંમતે 9 એકમ માંગ છે 6 ની કિંમતે 12 એકમ માંગ થાય છે બરાબર અને 4 ની કિંમતે 15 એકમ માંગ થાય છે અને છેલ્લે 2 ની કિંમતે 18 એકમ માંગ થાય છે તો આ બિંદુને જોડતી જે રેખા બની છે એને શું કહેવામાં આવે છે બજાર માંગ રેખાનું નામ શું આપ્યું છે અહીંયા ડીડી માંગ રેખા તરીકે આપવામાં આવે છે ડી ફોર ડિમાન્ડ બરાબર બજાર માંગ રેખાનું નામ આપ્યું છે ડીડી ચલો એવી જ રીતે સમજૂતી જોઈએ તો કે ઉપરોક્ત આકૃતિમાં x અક્ષ પર x ધરી પર સૌથી છેલ્લી સમજૂતી છે પહેલા x ને y ને આપણે કેવો જે દર્શાવ્યું છે એ માહિતી લખી નાખવાનું તો કે ઉપરોક્ત આકૃતિમાં x અક્ષ પર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવી છે અને y અક્ષ પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે બરાબર એવી જ રીતે આપણે સમજૂતી જે કોષ્ટકમાંથી આકૃતિ દોરી છે એ મુજબ સમજી શકીએ તો કે અહીંયા a b અને c એ શું છે તો કે a b c એ વ્યક્તિગત માંગ રેખા બને છે બરાબર એવી જ રીતે અહીંયા d b એ શું છે તો કે d b એ બજાર માંગ રેખા બને છે હવે અહીંયા આપણે જોઈએ સમજૂતી જોતી એ છે કે વ્યક્તિગત માંગ રેખા કરતાં બજાર માંગ રેખાનો ઢાળ ઓછો છે જો અહીંયા બજાર માંગ રેખાનો ઢાળ કેવો છે ઓછો છે નાનો ઢાળ કેવો છે વધારે છે જો સિદ્ધિ વધારે થતી જાય છે એટલે કે વ્યક્તિગત માંગ રેખા કરતાં બજાર માંગ રેખાનો ઢાળ ઓછો છે તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખા એક જ આલેખ પત્રની અંદર સમજી ગયા હવે પ્રશ્ન નવો છે કે માંગની સાપેક્ષતા એટલે શું તો માંગની સાપેક્ષતા કોને કહેવાય તો કે માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર એ માંગની સાપેક્ષતા દર્શાવે છે માંગને અસર કરતા પરિબળો આપણે ભણી ગયા તો એ માંગ ઉપર અસર કરનાર પરિબળોમાં ફેરફાર થાય તો એ શું કહેવાય માંગની સાપેક્ષતા દર્શાવે છે કે જે માંગ ઉપર આધારિત પરિબળ કહેવાય એટલે કે માંગમાં ફેરફાર થાય છે જે માંગ ઉપર આધારિત છે જે એમ કહેવાય સ્વતંત્ર પરિબળ નથી એટલે કે વસ્તુની પસંદગી એની કિંમત આવક વગેરે પર વ્યક્તિના માંગનો આધાર રહે છે એટલે કે દરેક વ્યક્તિની માંગ શેના ઉપર આધારિત છે તો પહેલી વસ્તુ છે કે એની પસંદગી ગમશે તો વસ્તુની માંગ કરશે બીજું શું છે તો કે એની કિંમત કિંમતે એને પસંદ આવવી જોઈએ કે કિંમત એને ગમશે તો પણ ખરીદી કરશે ત્રીજી વસ્તુ આવક આવકને આધારે વસ્તુની પસંદગી કરે છે એટલે કે વસ્તુની પસંદગી એની કિંમત એની આવક વગેરે પર વ્યક્તિની માંગનો આધાર રહે એટલે કે વ્યક્તિ વસ્તુની માંગ કરે છે એનો આધાર છે કિંમત આવક અને પસંદગી છે આ પરિબળ પર અને આ પરિબળ પર તેના આધારના પ્રમાણ માપને શું કહેવામાં આવે છે તો કે તેની સાપેક્ષતા તરીકે ઓળખવા એટલે કે આ પરિબળ છે જે કયા કયા પરિબળ એક પસંદગી કિંમત અને આવક એ પરિબળ તેના આધારના પ્રમાણ માપને શું કહેવામાં આવે છે
તો કે તેની સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. તો કે વિદ્યાર્થીઓ આપણે અહીંયા બે પ્રશ્નો વિશે અભ્યાસ કર્યો, એક વ્યક્તિગત માંગ બજાર માંગ રેખા એક જ આલેખ પત્ર પર સમજાવ, અને બીજો પ્રશ્ન છે માંગની આવે સાપેક્ષતા, સોરી માંગની સાપેક્ષતા એટલે શું. તો દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્નો વિસ્તારપૂર્વક વિડીયો દ્વારા જોઈ અને અભ્યાસ કરીશું અને સમજીશું.